नमस्कार विद्यार्थी मित्रों, हूँ डाबी गोविंद। तो आप आगना विडियो अंदर चर्चा कर गया था कि मनुष्य नु जो पाचन तंत्र है तो मनुष्य पाचन तंत्र अंदर केवी केवी क्रियाओं थाय से कई रीतना थाय से अलग अलग भाग था एना विषे आप चर्चा कर गया था। अने एमानो ज एक भाग है जे आपणे भणवानो हजी बाकी हतो कि नानू आतळू छे ने नाना आतळानी अंदर जे स्वादुरस होय छे जे आपणे एनी अंदर व्यवस्थित समावी शक्या नहोता। पण ए पहेला दरेक विद्यार्थीओ झड़पथी ने झड़पथी पोतानी हाजरी पहेली 10 मिनिटनी अंदर पूरी लेशे एटले खास करीने अमने खबर पड़े केटला विद्यार्थीओ जोवे छे। तो आ खास करीने तकेदारी राखवानी छे। तो नाना आतळानी अंदर जे बे भाग हता एनी आपणे आगळ चर्चा करी गया छे। हवे नानुं आतळुं छे एनी अंदर जे त्रीजो एक रस होय छे के जे स्वादुरस। तो स्वादुरसनुं कार्य शुं होय छे एना विशे आपणे चर्चाओ करवानी बाकी हती। तो आपणे आजे स्वादुरसनुं जे कार्य छे एना विशे चर्चा करीशुं। याद राखजो जे त्रीजो भाग छे स्वादुरस, के स्वादुरसनुं कार्य। पहला तो आपने खबर हो स्वादुरस से कोना द्वारा उत्पन्न थाय। तो स्वादुरस ने उत्पन्न करना कोण होय छे? तो स्वादुपिंड छे। ई शुं कहे छे? स्वादुरस उत्पन्न करे छे। एटले पहेली बाबत लखी शकाय के स्वादुपिंड ए स्वादुरस उत्पन्न करे छे। शुं करे छे? स्वादुपिंड ए स्वादुरस शू करता होय छे? उत्पन्न करता होय छे। एटले के स्वादुपिंड माथी ना स्वादुरस उत्पन्न थतो होय छे। हवे स्वादुरस छे एनी अंदर प्रोटीन नु पाचन माटे, पछी चरबी नु पाचन माटे, अथवा तो जे लिपिड होय छे के ટૂંકમાં કાર્બોદિત હોય છે એનું પાચન કરવા માટે અલગ અલગ ઉત્સેચકો આવેલા હોય છે। તો સ્વાદુરસમાં અહીંયા તમને કહેવામાં આવ્યું છે પ્રમાણે કે સ્વાદુરસ છે તો સ્વાદુરસની અંદર પ્રોટીનના પાચન માટે એક ઉત્સેચક હોય, કાર્બોદિતના પાચન માટે હોય, અને તેલોદીકરણ એટલે કે ચરબીના પાચન માટે પણ એક ઉત્સેચક રહેલો હોય છે। એટલે સ્વાદુરસ થી ત્રણ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે। કે સ્વાદુરસમાં રહેલા ઉત્સેચકો, તો સ્વાદુરસમાં રહેલા જે ઉત્સેચકો છે એમાંનો પહેલો જ ઉત્સેચક આવે છે ટ્રિપ્સિન, બીજો આવે છે એમાઇલેજ, આવી રીતના એક ટ્રિપ્સિન હોય છે, એક એમાઇલેજ હોય છે, અને ત્રીજો જે ઉત્સેચક છે એ લાઇપેજ। આવા ત્રણ ઉત્સેચકો તમને જોવા મળે છે। તો સૌ પ્રથમ આપણે વાત કરીશું ટ્રિપ્સિન। તો ટ્રિપ્સિન જે ઉત્સેચક હોય છે તો ટ્રિપ્સિન ઉત્સેચકનું કામ શું હોય છે? તો એ સ્વાદુરસમાં રહેલા પ્રોટીનનું પાચન। તો ટ્રિપ્સિનનું કામ શું છે? કે પ્રોટીનનું પાચન કરે છે। યાદ રાખજો પ્રોટીનનું પાચન કરવાનું કામ કોનું હોય છે? ટ્રિપ્સિનનું હોય છે। જ્યારે એમાઇલેજ નામનો જે ઉત્સેચક હોય છે કાર્બોદિત, આપણે આગળ પણ મુખની અંદર વાત કરી હતી, મુખની અંદર જે કાંઈ પણ ખોરાક છે લાળરસ હોય છે તો લાળરસની અંદર કયો ઉત્સેચક હોય છે? એમાઇલેજ। અને એમાઇલેજ નામનો જે ઉત્સેચક હોય છે એ શું કરે છે? ખોરાકની અંદર રહેલા જે કાર્બોદિત હોય છે કાર્બોદિતનું પાચન કરે છે। તો કે એમાઇલેજ નામનો જે ઉત્સેચક છે એ કાર્બોદિતનું પાચન કરે છે। જો એમાઇલેજ નામનું ઉત્સેચક છે કાર્બોદિતનું શું કરતો હોય છે? પાચન કરે છે। અને જ્યારે લાઇપેજ નામનો જે ઉત્સેચક છે એ ચરબીનું પાચન કરે, કોનું? ચરબીનું પાચન કરે છે। તો આ સ્વાદુરસની અંદર રહેલા ત્રણ અલગ અલગ પ્રકારના ઉત્સેચકો, ત્રણેય ઉત્સેચકોનું કાર્ય પણ કેવું હોય છે? અલગ અલગ હોય છે। ટ્રિપ્સિન છે એ પ્રોટીનનું પાચન કરે, એમાઇલેજ છે એ કાર્બોદિતનું પાચન કરે, અને લાઇપેજ છે એ ચરબીનું પાચન કરતા ઉત્સેચકો રહેલા હોય છે। તો આવી રીતના અલગ અલગ ઉત્સેચકોના કાર્ય પણ શું હોય છે? અલગ અલગ તમને જોવા મળતા હોય છે। તો આ સ્વાદુપિંડની અંદર થતી ક્રિયાઓ છે। અને હવે આપણો જે મનુષ્યનો જે પાચન તંત્ર છે એનો સૌથી છેલ્લો ભાગ, એટલે કે મોટું આંતરડું, મોટું આંતરડું। તો જો નાનું આંતરડું છે, નાના આંતરડામાંથી હવે જેટલો પણ અપાચિત,
હવે મોટા આંતરડામાં એવો જ ખોરાક જશે જેનું કોઈ પણ દિવસ પાચન થવાનું નથી, અને જેનું પાચન નથી થવાનું આવો જ ખોરાક નાના આંતરડામાંથી ક્યાં જાય છે? મોટા આંતરડાની અંદર જાય છે. એટલે કે નાના આંતરડામાંથી પ્રવાહી સ્વરૂપનો પ્રવાહીકૃત ખોરાક, અપાચિત પ્રવાહીકૃત ખોરાક ક્યાં આવે છે? મોટા આંતરડામાં આવે છે. નાના આંતરડામાંથી, નાના આંતરડામાંથી પ્રવાહીકૃત અપાચિત ખોરાક મોટા આંતરડામાં આવે છે. યાદ રાખજો, નાના આંતરડામાંથી પ્રવાહી સ્વરૂપનો જે કાંઈ પણ અપાચિત ખોરાક છે એ ક્યાં આવે છે? મોટા આંતરડાની અંદર આવે છે. એટલે કે અહીંયા એવો ખોરાક હશે જે અપાચિત હોય, કે એનું પાચન કરવું શક્ય નથી, પાચન થવું શક્ય નથી. તો આવો જે અપાચિત ખોરાક છે નાના આંતરડામાંથી ક્યાં આવે છે? મોટા આંતરડાની અંદર પ્રવેશ કરે છે. તો મોટા આંતરડું શું કરે છે? તો મોટું આંતરડું એની અંદર જે કાંઈ પણ પ્રવાહીકૃત કીધું છે તો એની અંદર જેટલું પણ પ્રવાહી હશે એ બધું જ પ્રવાહીનું શું કરી લે છે? શોષણ કરી લે. મોટા આંતરડાની અંદર, મોટા આંતરડામાં તમામ પ્રકારના પ્રવાહીનું શોષણ થાય છે. એટલે મોટા આંતરડાની અંદર જેટલું પણ પ્રવાહી છે તમામ પ્રકારના પ્રવાહીનું શું થઈ જાય છે? શોષણ થાય છે. અને બાકી રહી ગયેલો જે ઘન કચરો છે તે ઘન કચરાનો શું કરવામાં આવે છે? મળોત્સર્જનની ક્રિયા દ્વારા, મળ દ્વારા એનો નિકાલ કરવામાં આવે છે. અને બાકી રહી ગયેલા ઘન કચરાનો મળોત્સર્જન ક્રિયાની મદદથી બહાર નિકાલ કરવામાં આવે છે. આ શું હતું? મોટા આંતરડાનું કાર્ય. મોટું આંતરડું છે નાના આંતરડામાંથી આવેલો જે કાંઈ પણ પ્રવાહીકૃત કચરો છે, જે કાંઈ પણ અપાચિત ખોરાક છે એમાંથી જેટલું પણ પ્રવાહી છે એનું શોષણ કરી લે છે, અને જે કાંઈ પણ ઘન કચરો વધે છે એ ઘન કચરાનો મળોત્સર્જનની ક્રિયા દ્વારા, મળ દ્વારની મદદથી શું કરવામાં આવે છે? એનો બહાર નિકાલ કરવામાં આવે છે. અને આ સાથે જ આપણો જે મનુષ્યનું પાચન તંત્ર છે અથવા ખોરાકનું પાચન કેવી રીતના થાય તો એના વિશેનો આખે આખો પ્રશ્ન અહીંયા 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો મોટો પ્રશ્ન અહીંયા તમને આપવામાં આવ્યો છે. અને આ પ્રશ્ન અહીંયા શું થાય છે? પૂર્ણ થાય છે. તો દરેક વિદ્યાર્થી સ્ક્રીનશોટ પાડી લેશે અથવા તો 1 કે 2 મિનિટનો સમય છે તમારી પાસે ત્યાં સુધીમાં દરેક વિદ્યાર્થી લખી લેશે. દરેક વિદ્યાર્થીને લખાઈ ગયું હશે એવું આશા રાખું છું. તો હવે આપણે એનાથી આગળના પોઈન્ટની ચર્ચા કરીશું.
તો હવે પાઠ્યપુસ્તકની અંદર તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે સ્ટાર્ચની હાજરી ચકાસવી છે, તો તમને કહ્યું લાળરસની સ્ટાર્ચ પર થતી અસરને તમારે તપાસવાની છે. તો પ્રવૃત્તિ તમને આપેલી છે 6.3, પ્રવૃત્તિ 6.3 શું કરવાનું છે કે લાળરસની સ્ટાર્ચ પર થતી અસર. આવી રીતની ચર્ચા છે કે લાળરસ છે તો લાળરસની સ્ટાર્ચ પર શું અસર થાય છે એની આપણે વાત કરી છે. એ પહેલા હું તમને જણાવી દઉં કે આપણે આગળ પણ પાચન તંત્રની ચર્ચા કરી એની અંદર મુખની અંદર લાળરસ મુક્ત થાય છે. તો લાળરસની અંદર કયો એમાં જેટલા વિદ્યાર્થીઓને ખબર હોય એ વિદ્યાર્થીઓ કોમેન્ટની અંદર લખીને મોકલી શકે છે કે લાળરસની અંદર કયો ઉત્સેચક હાજર હોય છે. તો એ જે ઉત્સેચક હાજર હોય છે, તો આ જે ઉત્સેચક છે, તો આ ઉત્સેચક છે એ લાળરસ છે એની સ્ટાર્ચ ઉપર કોઈ જાતની કોઈ અસર થાય છે કે નહીં, નથી થતી તો કેમ નથી થતી એનું આપણે કારણ જાણવાનું છે. તો એના માટે આ પ્રવૃત્તિ આપણે કરવાની છે. એના માટે કાચની બે કસનળીઓ લેવાની છે. સૌ પ્રથમ શું કરવાનું છે, કાચની બે કસનળીઓ મેં લીધી, આ રીતના બે કાચની કસનળીઓ લેવામાં આવે છે. સમજી લો હું આ કસનળીને એ નામ આપી દઉં, આ કસનળીને હું બી નામ આપી દઉં છું. બંનેને મેં એ અને બી એવા નામ આપી દેવામાં આવેલા છે. હવે આની અંદર આપણે જરૂર છે સ્ટાર્ચની હાજરી તપાસવી છે, એના પર થતી અસર જાણવી છે. એટલા માટે તે સ્ટાર્ચના દ્રાવણની જરૂર પડશે અને બીજું જરૂર પડશે આયોડીનનું દ્રાવણ, તેની જરૂર પડશે. કારણ કે આપણે આગળ પણ ભણી ગયા છે કે સ્ટાર્ચની હાજરી તપાસવા માટે કયું દ્રાવણ જરૂરી હોય છે, એ પણ જેટલાને ખબર હોય એટલા કોમેન્ટ બોક્સની અંદર મૂકી શકે છે. હું આમાં આગળ તમને જણાવી દઈશ, પણ અત્યારે તમારે કોમેન્ટ કરવાની છે. તો સ્ટાર્ચની હાજરી તપાસવા માટે જે દ્રાવણની જરૂર પડે છે એ દ્રાવણની પણ અહીંયા આપણે જરૂર પડે છે. તો સૌ પ્રથમ શું કરવાનું છે, કાચની બે સ્વચ્છ કસનળી લેવાની છે અને એક કસનળીને એ તથા બીજી કસનળીને બી. તો આવી રીતના કાચની બે સ્વચ્છ કસનળી લેવાની, આમાં એક કસનળીને એ નામ આપવાનું, બીજી કસનળીને બી નામ આપવાનું છે. હવે બંને કસનળી અંદર શું કરવાનું છે, એક મિલી દ્રાવણ લેવાનું છે સ્ટાર્ચનું. હવે આની અંદર સમજી લો મેં એક મિલી સ્ટાર્ચનું દ્રાવણ લીધું, એવી રીતના આની અંદર પણ એક મિલી સ્ટાર્ચનું દ્રાવણ લઉં છું. શું લેવામાં આવે છે, એક મિલી સ્ટાર્ચનું દ્રાવણ. આની અંદર પણ અત્યારે મેં શું લીધું છે, એક મિલી સ્ટાર્ચનું દ્રાવણ. એટલે કે બંનેની અંદર એક એક મિલી શું લેવામાં આવે છે, સ્ટાર્ચનું દ્રાવણ લેવામાં આવે છે. હવે કસનળી એની અંદર એક મિલી જેટલો શું કરવાનો, લાળરસ ઉમેરવાનો છે અને બંને કસનળીને હલાવ્યા વગર 20-30 મિનિટ સુધી રાખી મૂકવાનો. હવે જે કસનળી એ છે આની અંદર તમારે ઉમેરવાનો છે લાળરસ. શું ઉમેરવાનો છે, લાળરસ ઉમેરવાનો છે. આની અંદર મેં શું કર્યો, એક મિલી લાળરસ ઉમેરો. જ્યારે આની અંદર કોઈ જાતનો કોઈ બીજો પદાર્થ ઉમેરવામાં આવતો નથી, એટલે પદાર્થ ઉમેર્યા વગર જ એને શું કરવાનું છે, 20-30 મિનિટ સુધી રાખી મૂકવાનું છે. સૌ પ્રથમ હું તમને પોઈન્ટ લખી દઉં કે પ્રથમ શું કરવાનું છે કે બંને કસનળીમાં એક મિલી સ્ટાર્ચનું દ્રાવણ લ્યો. બંને કસનળીમાં શું કરવાનું છે, એક મિલી સ્ટાર્ચનું દ્રાવણ લેવાનું છે. હવે કસનળી એમાં, કસનળી એમાં એક મિલી લાળરસ ઉમેરો. કસનળી એની અંદર જ માત્ર ને માત્ર તમારે લાળરસ ઉમેરવાનો છે, કસનળી બી ની અંદર લાળરસ ઉમેરવાનો નથી. એટલે કે આ લાળરસ વાળું દ્રાવણ છે, આ લાળરસ વગરનું દ્રાવણ છે. તો હવે કસનળી એની અંદર તમે એક મિલી લાળરસ ઉમેરો છો. હવે શું કરવાનું છે, 20-30 મિનિટ સુધી એને રાખવાનું, 20-30 મિનિટ સુધી બંનેને હલાવ્યા વગર રાખી મૂકો.
बन्ने ने कोई पण जात नुं हलनचलन कर्या वगर बन्ने कसनळी ने एमना एम शुं करवानुं छे राखी मूकवानी छे। हवे त्यारबाद बन्ने कसनळी में मंद आयोडीन ना द्रावण ना थोड़ा थोड़ा टीपा नाखवाना छे। हवे 20-30 मिनिट पछी बन्ने नी अंदर शुं करवानुं छे आयोडीन ना टीपा एटले के आनी अंदर थोड़ा थोड़ा शुं करवानुं छे आनी अंदर पण आयोडीन ना मैं टीपा थोड़ा उमेरा ए रीतना आनी अंदर पण आयोडीन ना थोड़ा टीपा उमेरवामां आवे छे। आयोडीन ना टीपा इतना आनी अंदर पण आयोडीन ना टीपा बन्ने नी अंदर उमेरवामां आवे छे। अने शुं थाय छे एनुं तमारे शुं करवानुं छे अवलोकन करवानुं छे। तो कई कई बाबतो आमां सर्जाय छे एनी पहेला आपणे चर्चा करवी छे। तो पहेलुं तमने बे मांथी कई कसनळी मां रंग परिवर्तन थतुं जोवा मळशे कसनळी एक एक कसनळी बी मां। तो आपणे कही सकीए कसनळी जे बी छे आमां शुं जोवा मळे छे रंग परिवर्तन जोवा मळे छे एटले अवलोकन करेलुं छे एना पॉइंट आपणे हवे नोंधवाना छे। तो पहेली पहेलो ज पॉइंट छे कि कसनळी बी मां रंग परिवर्तन थाय छे। कसनळी बी मां शुं थाय छे रंग परिवर्तन थाय छे कसनळी एनी अंदर रंग परिवर्तन थतुं नथी पण केम आमां रंग परिवर्तन थाय छे आमां रंग परिवर्तन थतुं नथी केम। तो घणा बधा विद्यार्थीना मनमां प्रश्न थशे साहेब आनी अंदर तो आपणे लाल रस उमेर्यो छे ने तो लाल रस छे स्टार्चनुं शुं कही नाखशे पाचन એટલે કે એનો નાશ થઈ જાય ટૂંકમાં એની એની સાથેની પ્રક્રિયા થઈ જાય છે અને એનું કાર્બોદિતમાં રૂપાંતર થઈ જતું હોય છે એટલા માટે। તો ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબની ખૂબ જ ઘણા બધા નજીક રહેલા હોય છે। તો હવે કસનળી બેની અંદર રંગ પરિવર્તન જોવા મળે છે તેનો અર્થ તેમાં સ્ટાર્ચની હાજરી છે એનો મતલબ એમ કે આની અંદર કસનળી બેની અંદર શું જોવા મળે છે રંગ પરિવર્તન જોવા મળે છે એનો મતલબ એમ થાય કે કસનળી બેમાં સ્ટાર્ચ શું છે હાજર કસનળી બી માં સ્ટાર્ચ હાજર છે પરંતુ કસનળી એમાં પણ સ્ટાર્ચ તો હતો પણ હતો પરંતુ લાળસ ઉમેરવામાં આવે છે આયોડીન નું દ્રાવણ ઉમેરવામાં આવે છે તો એમની વચ્ચે પ્રક્રિયા થઈને શું થઈ જાય છે સ્ટાર્ચ નું રૂપાંતર થઈ જતું હોય છે વિઘટન થઈ જતું તમને જોવા મળે છે। તો જ્યારે કસનળી એની અંદર રંગ પરિવર્તન થતું નથી અને તેનાથી નિર્દેશી કરી શકાય છે તેમાં સ્ટાર્ચની ગેરહાજરી કસનળી એમાં શું હોય છે સ્ટાર્ચ કયો હોય છે ગેરહાજર હોય છે। તો હવે આયોડીનના ટીપા ઉમેર્યા પછી કસનળી એમ એના દ્રાવણ છે એ પીળા રંગનું અને કસનળી બીના દ્રાવણનો કાળો કે ભૂરા રંગનું જોવા મળે છે। હવે જો જ્યારે આની અંદર તમે આયોડીનના ટીપા ઉમેરો છો તો કસનળી એ છે કસનળી એનું દ્રાવણ દ્રાવણ છે કેવા રંગનું બને છે પીળા રંગનું અને કસનળી બી નું દ્રાવણ એ કાળા કે ભૂરા રંગનું આવું ક્યારે થાય આયોડીન ઉમેર્યા પછી આયોડીન ઉમેર્યા પછી તમને કસનળી એમાંનું દ્રાવણ છે પીળા રંગનું અને કસનળી બીનું જે દ્રાવણ છે કાળા કે ભૂરા રંગનું થતું તમને જોવા મળે છે। હવે તો તમને પ્રશ્ન થાય સાહેબ આમાં કાળો કે ભૂરો રંગ શા માટે થતો નથી તો કસનળી એ છે એનો દ્રાવણનો રંગ કાળો કે ભૂરો થતો નથી કારણ કે લાળ રસનો ઉત્સેચક વડે સ્ટાર્ચનું વિઘટન થઈ જાય તો આનો રંગ છે કાળો કે ભૂરો ન થવાનું મુખ્ય કારણ એ છે કે આની અંદર જે લાળ રસ છે એ લાળ રસ છે એની અંદર હાજર હતો જે સ્ટાર્ચ એ સ્ટાર્ચનું શું કરી નાખે છે વિઘટન કરી નાખે છે અને વિઘટન થઈ જવાના હોવાના કારણે તે આયોડીનની એના પર કોઈ જાતની કોઈ અસર થતી નથી એટલે કે એમાં રંગ પરિવર્તન થતું હોતું નથી એટલે કે કાળો કે ભૂરો રંગ નથી બનતો પણ પીળો રંગ બને છે। આપણને પણ ખબર છે કે મુખમાં ખોરાક ચાવતી વખતે ખોરાકનું જે સ્ટાર્ચ છે એનું કાર્બોદિતમાં અસરતા પાચન થઈ જાય છે આપણે ખબર છે આપણે જ્યારે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ ત્યારે એની અંદર લાળરસ ભરે છે અને લાળરસની અંદર કયો ઉત્સેચક હોય એમાઇલેજ નામનો ઉત્સેચક અને એમાઇલેજ નામનો ઉત્સેચક છે એ શું કરે છે સ્ટાર્ચનું કાર્બોદિતમાં પાચન કરી નાખે છે અથવા એનું વિઘટન કરી નાખતું હોય છે। તો હવે તમને ખાસ કરીને બ્રેડ છે કે રોટલી હોય છે એ ચાવવામાં આવે છે તો બ્રેડ કે રોટલીને તમે જેટલી વધારે વધારે ચાવશો એટલી એ તમને રોટલી કે બ્રેડ છે એ મીઠી લાગે તો મીઠી લાગવાનું કારણ શું
કારણ કે જે સ્ટાર્ચ હતો એ સ્ટાર્ચનું શેમાં રૂપાંતર થયું, કાર્બોદિત એટલે ગ્લુકોઝમાં એટલે કે શર્કરાની અંદર રૂપાંતર થાય છે, અને શર્કરા ઉત્પન્ન થતી હોવાના લીધે જ તે શું થાય છે, રોટલી કે બ્રેડ છે તમને મીઠી લાગે છે. તો અહીં આપણે કહી શકીએ કે રોટલી કે બ્રેડને વધારે ચાવવાથી રોટલી કે બ્રેડ મીઠી લાગે છે. મીઠી લાગે છે તેનું કારણ શું છે? તો કારણ કે તેમાં રહેલા જે કાંઈ પણ કાર્બોદિત હોય છે, એટલે સ્ટાર્ચ હોય છે. શું હોય છે? કાર્બોદિત કે સ્ટાર્ચ, એટલે કે એમાં રહેલા જે સ્ટાર્ચનું હોય છે એ સરળ શર્કરાની અંદર તેમાં રહેલા જે સ્ટાર્ચ હોય છે, સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર થાય છે. એટલે કે જે કાંઈ પણ સ્ટાર્ચ હતો એ સ્ટાર્ચનું શેમાં રૂપાંતર થઈ જાય છે? શર્કરાની અંદર રૂપાંતર થાય. શર્કરાની અંદર રૂપાંતર થતું હોવાના કારણે જ તે રોટલી કે બ્રેડ આપણને મીઠી લાગે. એટલા જ માટે તમને કહેવામાં આવશે કોઈ પણ આપણે ખોરાકનો જે ખોળી હોય છે એને ઓછામાં ઓછો 22 વખત ચાવવો જોઈએ. કેટલી વખત? 22 વખત આ ખોરાકના કોળિયાને આપણે ચાવતો રહેવો જોઈએ, જેથી કરીને એનું નાનામાં નાના ઘટકોની અંદર વિભાજન થાય અને સરળતાથી એનું શું થાય, પાચન થાય, અને ખોરાક પણ આપણને મીઠો લાગતો તમને જોવા મળે છે. તો હવે તમને પ્રશ્ન પૂછે કે કયા કયા ખોરાકની અંદર સ્ટાર્ચ હાજર હોય છે? તો ઘઉં છે, મકાઈ છે, અથવા તો બટાટા. ખાસ કરીને આ ત્રણ વસ્તુ કે ઘઉં, બટાટા અને મકાઈ, આ ત્રણેયને શું ગણવામાં આવે છે? સ્ટાર્ચના સ્ત્રોત. સ્ટાર્ચના સ્ત્રોત ગણવામાં આવે છે. એટલે ઘઉં છે, બટાટા છે અને મકાઈ, આ ત્રણેયની અંદર વધારે વધારે શું રહેલો હોય છે? સ્ટાર્ચ હાજર રહેલો હોય છે. અને આ જ સ્ટાર્ચનું શું કરવામાં આવે છે? શર્કરાની અંદર રૂપાંતર થવાના કારણે ખોરાક છે આપણને મીઠો લાગતો તમને જોવા મળે. તો આથી પાઠ્યપુસ્તકને અનુલક્ષીને પ્રવૃત્તિ યાદ રાખજો. કેમાં રંગ પરિવર્તન થાય છે અને કેમાં રંગ પરિવર્તન થતું નથી, તો આમાં રંગ પરિવર્તન થતું નથી, પણ આમાં રંગ પરિવર્તન થાય. તો આમાં ન થવાનું કારણ તેની અંદર લાળ રસ હતો, અને લાળ રસની અંદર રહેલો એમાઇલેજ ઉત્સેચક છે ઈ આ જે કાંઈ પણ સ્ટાર્ચ છે એનું શું કરી નાખે છે? વિઘટન અથવા પાચન કરી નાખે છે, અને એટલા જ માટે એની અંદર રંગ પરિવર્તન થતો નથી. પણ આની અંદર રંગ પરિવર્તન કાળો કે ભૂરા રંગનું બનતું હોય છે. તો ખાસ કરીને પ્રવૃત્તિ છે વ્યવસ્થિત સ્ક્રીનશોટ વાળી લેશે અથવા તો લખી લેશે. 2 મિનિટનો સમય છે તમારી પાસે. દરેક વિદ્યાર્થીએ સ્ક્રીનશોટ પાડી લીધો હશે અથવા તો લખી લીધું હશે. તો હવે આપણે એને આગળ ચર્ચા કરીશું. તો હવે આગળ હું તમને એક નાનકડી એવી એક બાબત કહું કે આપણે આગળ નાના આંતરડા વિશે ચર્ચા
કરી ગયા છે પણ એની અંદર પણ યાદ રાખજો આપણને ખબર છે કે આપણું જે નાનું આંતરડું છે એ ખૂબ જ જટિલ છે અને ખૂબ જ ગૂંચળામય અને ખૂબ જ લાંબુ તમને જોવા મળે 6.5 મીટર જેટલું લાંબુ આપણને જોવા મળે છે એની પણ આપણે વાત કરી હતી પણ જો અલગ અલગ પ્રાણીઓ હોય તો અલગ અલગ પ્રાણીઓની અંદર જે નાનું આંતરડું હોય છે લાંબુ કે ટૂંકું હોય છે તો કોની અંદર નાનું આંતરડું લાંબુ અને કોની અંદર ટૂંકું હોય છે એના વિશે થોડીક આપણે ચર્ચા કરી લઈએ કે નાનું આંતરડું છે નાનું આંતરડું હોય છે તો એ ખાસ કહીને નાનું આંતરડું છે એ અલગ અલગ પ્રાણીઓની અંદર એની લંબાઈ છે એના ખોરાકના આધારે એને વિભાજિત કરવામાં આવતું હોય છે તો નાનું આંતરડું એ વિવિધ પ્રકારના ખોરાકના આધારે તેની લંબાઈ વધારે કે ઓછી હોય છે અથવા ભિન્ન ભિન્ન હોય છે નાનું આંતરડું છે એ અલગ અલગ પ્રાણીઓની અંદર અલગ અલગ જોવા મળે છે અને ખાસ કરીને એની અંદર આપણે વાત કરીએ કે ઘાસ ખાનારા જે શાકાહારી પ્રાણીઓ હોય છે એમાં સેલ્યુલોઝનું પાચન કરવા માટે નાના આંતરડાની લંબાઈ હોય છે વધારે હોવી જોઈએ ખાસ કરીને શાકાહારી પ્રાણીઓ કેવા શાકાહારી અને બીજું આવે છે માંસાહારી પ્રાણીઓ કેવા છે માંસાહારી પ્રાણીઓ તો જે શાકાહારી પ્રાણીઓ હોય તો શાકાહારી પ્રાણીઓ એ શું ખાશે પોતાના ખોરાક તરીકે ઘાસ અથવા વનસ્પતિનો શું કરે છે ઉપયોગ તો ઘાસની અંદર શું હોય છે સેલ્યુલોઝ શું હોય સેલ્યુલોઝ તો આ સેલ્યુલોઝનું પાચન કરવું ખૂબ જ અઘરું હોય છે અને સેલ્યુલોઝનું પાચન સરળતાથી થઈ શકે એટલા જ માટે જે શાકાહારી પ્રાણીઓ હોય છે તો એની અંદર શું હોય છે નાના આંતરડાની લંબાઈ છે એ થોડીક વધારે તમને જોવા મળે છે કે ઘાસ ખાનારા જે પ્રાણીઓ હોય છે ઘાસ ખાનારા પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ વધુ હોય છે તો એ વધુ હોવાનું કારણ શું તો એ વધુ હોવાનું કારણ એ છે કે એની અંદર રહેલો કારણ કે ઘાસમાં રહેલા સેલ્યુલોઝનું સરળતાથી પાચન થાય એટલા માટે કે શાકાહારી પ્રાણીઓ હોય છે એ ઘાસનો ઉપયોગ કરે છે અને ઘાસ ખાનારા જે પ્રાણીઓ હોય છે એની અંદર નાના આંતરડાની લંબાઈ હોય છે એ ખૂબ જ વધારે હોય છે વધારે હોવાનું કારણ શું છે કે ઘાસ છે તો ઘાસની અંદર શું રહેલો હોય સેલ્યુલોઝ તો સેલ્યુલોઝનું સરળતાથી પાચન થઈ શકે એટલા જ માટે નાના આંતરડાની લંબાઈ હોય છે એ વધારે તમને જોવા મળે છે તો એ સિવાય જે માંસાહારી પ્રાણીઓ હોય છે તો માંસાહારી પ્રાણીઓમાં અથવા તો માંસ ખાનારા પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ ટૂંકી હોય છે કારણ કે માંસનું સરળતાથી પાચન થઈ શકે છે કારણ કે માંસ હોય છે તો માંસનું સરળતાથી ને સરળતાથી શું થઈ શકે છે પાચન થઈ શકે છે અને એટલા જ માટે જે નાનું આંતરડું હોય છે તો નાના આંતરડાની જે લંબાઈ હોય છે એ કેવી હોય છે ટૂંકી હોય છે તો નાનું આંતરડું હોય છે એ ખોરાક જે લે છે એ ખોરાકના આધારે તેની લંબાઈ વધારે કે ઓછી હોય છે આવી કેવા પ્રકારનો ખોરાક લે છે અથવા તો એ પ્રાણીઓ છે એ કેવા છે શાકાહારી છે માંસાહારી છે કેવા છે એના આધારે અલગ અલગ વિભાજન કરવામાં આવતું હોય છે ખાસ કરીને યાદ રાખજો દરેક વ્યક્તિથી આનો પણ સ્ક્રીનશોટ પડી લેશે તમને નાના આંતરડાની અંદર વધારે લખવાનું મળી શકે છે વધારે તમે આમાં ઉમેરી શકો છો હવે આપણે એનાથી થોડુંક આગળ વધીએ
तो एना थी आगर के प्रकाश संश्लेषण माटे आवश्यक जे काची सामग्रीओ छे ई वनस्पति क्यांथी प्राप्त करे जो फक्त वनस्पतिनी ज वात छे एके प्रकाश संश्लेषण नी क्रिया करवी छे ने प्रकाश संश्लेषण माटे काची सामग्रीओ वनस्पतिओ क्यांथी मेळवे छे एटले के वनस्पति प्रकाश संश्लेषण माटे वनस्पतिओनी काची सामग्रीओ के प्रकाश संश्लेषण माटेनी प्रकाश संश्लेषण माटेनी वनस्पतिओनी काची सामग्रीओ तो बधाने खबर होवी जोईए के प्रकाश संश्लेषण की क्रियाओ वनस्पति करे छे तो प्रकाश संश्लेषण की क्रिया माटे वनस्पति कई कई निपज कया कया पदार्थों नो उपयोग करे छे तो घणा बधा किस्सा सूर्य ऊर्जा नो उपयोग करे छे कार्बन डायोक्साइड नो उपयोग करे छे तो कार्बन डायोक्साइड छे ई बहार थी ले छे ऊर्जा छे ई बहार थी ले छे पानी छे ई जमीन माथी ले छे तो आ रही एना माटे शुं कहेवाय काची सामग्री कहेवामां आवे छे तो आपणे एना विशे वात करवानी छे तो सौ प्रथम एने जरूर पड़े छे CO2 तो शू करे छे CO2 तो CO2 छे वनस्पतिओ शू करे छे वातावरणमांथी प्राप्त करे छे एटले ते वातावरणमांथी प्राप्त करे छे बीजो आवे ऊर्जा શું જરૂર પડે છે એને ઉર્જાની તો એ વનસ્પતિ શું કરે છે સૂર્યમાંથી પ્રાપ્ત કરે ઉર્જા એને ક્યાંથી મળવાની છે કે સૂર્યમાંથી પ્રાપ્ત કરે છે ઉર્જા એને ક્યાંથી મળશે સૂર્યમાંથી અને ત્રીજું છે પાણી H2O કે જમીનમાંથી મૂળ દ્વારા મેળવે છે याद रखो वनस्पतिओ ने प्रकाश संश्लेषण की क्रिया करनी है तो प्रकाश संश्लेषण की क्रिया माटे आज त्रण सामग्री हो खूब जरूरी हो कार्बन डायोक्साइड वातावरण में मेळवे ऊर्जा है सूर्य में मेळवे है पानी है जमीन में मूल द्वारा शू करे मेळवती हो आती अगत्यनो प्रश्न है प्रकाश संश्लेषण माटे वनस्पतिओनी काची सामग्रीओ હવે આગળ જે આપણે પોઈન્ટ ભણી છે એને અનુલક્ષીને એક પ્રશ્ન પૂછાઈ શકે છે કે જઠરની અંદર એસિડની ભૂમિકા શું છે જઠરમાં એસિડની ભૂમિકા મેં તમને જો કે ચર્ચાઓ આપણે થઈ ગઈ છે આગળ કે આપણું જે જઠર છે જઠરની અંદર જે એસિડ કયું એસિડ ઉત્પન્ન થાય છે તો આપણે કહીશું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તો આ જે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે એનું કાર્ય શું હોય છે એ કેટલો અગત્યનો ભાગ ભજવે છે જઠરની અંદર એની આપણે વાત કરવી છે તો એ સૌ પ્રથમ શું કરે છે કે આપણો જે ખોરાક ખાઈએ છીએ તો આપણે જે ખાઈ પણ ખોરાક ખાઈએ છીએ તો એ ખોરાકની અંદર રહેલા જે બેક્ટેરિયા હોય છે સૂક્ષ્મજીવો હોય છે એનો શું કરી નાખે છે નાશ કરે છે તો યાદ રાખજો કે ખોરાક સાથે दाखल थता बेक्टेरिया अने सूक्ष्म जीवोनो शू करे छे ते नाश करे छे अथवा तो तेना सामे शू करे छे ने रक्षण आपे एटले खोराक साथे दाखल थता जे काई पण बेक्टेरिया छे सूक्ष्म जीवो छे ए बधाने शू करे छे नाश करे छे तो एनी सामे रक्षण आपे छे बीजू तो આપણા જઠરની અંદર જે કાંઈ પણ ખોરાક હોય છે એટલે કે આપણા અન્નાળીમાંથી આવતો જે કાંઈ પણ ખોરાક જઠરની અંદર આવે છે એ ખોરાક એસિડ ઉત્પન્ન થાય છે એટલે ખોરાક આખે આખો કેવો બની જાય એસિડિક બની જાય એટલે કે જે આખું જઠર છે જઠરનું જે માધ્યમ બને છે કેવું બની જાય છે એસિડિક માધ્યમ બને છે તો જઠરમાં રહેલા ખોરાકને શું કરે છે એસિડિક માધ્યમ પૂરું પાડે છે એટલે જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે છે જઠરની અંદર જે કાંઈ પણ ખોરાક હોય છે એ ખોરાક બધું એસિડિક બની જાય છે એટલે એસિડિક માધ્યમ પૂરું પાડે છે એ સિવાય જે પેપ્સિન ઉત્સેચક છે આપણે આગળ પણ જોઈ દીધું પેપ્સિન ઉત્સેચક છે તો એ પેપ્સિન ઉત્સેચકની ક્રિયામાં પણ શું કરે છે વધારો કરે છે કે પેપ્સિન
उससे तकनी क्रियाशीलता वधारे छे, એટલે કે પેપ્સિન ઉત્સેચક છે, જો એચસીએલ ઉત્પન્ન થતું હોય તો જ એ ક્રિયા કરી શકે, તો જ એની કાર્યક્ષમતા વધત, નહીતર વધી શકે નહીં. એટલે કે એ પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં પણ મદદરૂપ થાય છે, અથવા તો શું કરે છે, એની ક્રિયાશીલતા વધારે છે. હવે જે અદ્રાવ્ય ક્ષારો હોય કે જે ઓગળી શકવાના નથી, એવા જે ક્ષારો હોય છે, એવા ક્ષારોને પણ શું કરે છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે એ ઓગાળે છે. કે અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે, કે જે ઓગળી શકે એવા નથી, એવા ક્ષારોને પણ એસિડ ઉત્પન્ન થાય છે, એટલા માટે શું કરી નાખે છે, ઓગાળી નાખે છે. તાહાથી જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો એસિડની ભૂમિકા, અહીંયા પણ તમને એવું પણ પ્રશ્ન પૂછી શકે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડની એસિડનું કાર્ય જણાવો, અથવા જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડના કાર્ય જણાવો, અથવા એસિડની ભૂમિકા જણાવો. તો તમે આવી રીતના બે માર્ક્સનો ખૂબ જ અગત્યનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ બંને જે પ્રશ્ન છે એ શું કેવા છે, મોસ્ટ આઈએમપી છે, ખાસ કરીને ધ્યાન રાખવું, એટલા જ માટે અલગથી એની ચર્ચાઓ કરવામાં આવે છે. તો દરેક વિદ્યાર્થીઓ લખી લેશે, અને આ સાથે જ તે આપણે આપણો આ વિડીયો અહીંયા શું કરીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. આગળના પોઈન્ટની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું, એટલે કે હવે પછીનો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ છે શ્વસન. પણ ખાસ કરીને ધ્યાન રાખજો જે વિદ્યાર્થીઓ મિત્રો, કે અત્યારે જે ગુજરાત સરકાર છે એના દ્વારા નવો અભ્યાસક્રમ બહાર પાડવામાં આવ્યો છે, એટલે કે નવો સિલેબસ આપવામાં આવ્યો છે, તેમાંથી જેટલા જેટલા પોઈન્ટ કાઢી નાખવામાં આવ્યા છે, એટલે કે 30% સિલેબસ ઘટાડવાની વાત થઈ હતી, તેમાંથી 30% અંદર જેટલા પણ પોઈન્ટ કાઢી નાખવામાં આવે છે, એટલા પોઈન્ટને આપણે અહીંયા ભણવામાં આવશે નહીં, અથવા તો ભણવામાં આવશે પણ એના ઉપર એટલો બધો ભાર આપવામાં આવશે નહીં, જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી. ટૂંકમાં તમારે માત્ર ને માત્ર અહીંયા જેટલું ભણવામાં આવે છે એટલા જ પોઈન્ટની તમારે શું કરવાની છે, તૈયારી કરવાની છે, બાકીનું લાંબુ અત્યારે વિચારવાનું નથી. એના વિશે ડિટેલમાં તમે જ્યારે સ્કૂલે આવશો ત્યારે એના વિશે ચર્ચાઓ આપણે કરી લઈશું. તો જય હિન્દ, દરેક વિદ્યાર્થીઓ લખી લેશે, ઘરમાં રહેશે, સુરક્ષિત રહેશે. જય હિન્દ.